કે જ્યારે પણ quake એટલે કે ભૂકંપ આવ્યો હોય ત્યારે સીડીનો ઉપયોગ કરવો ન જોઈએ. બરાબર, કેમ કે સીડી સહિત બધું ભૂકંપ આવે ત્યારે જે મોટી મોટી બિલ્ડિંગો હોય, ઈમારતો હોય, બરાબર, સંસ્થાઓ હોય, મોટી મોટી વિશાળ એ બધું પણ પડી જતું હોય, તો આપણે સીડી દ્વારા ક્યારે જમ્પ મારીને કે અથવા તો સીડી રાખીને કે કોઈ દિવસ એટલે કે નોંધાઈ રીતે ઉતરવું ન જોઈએ. બરાબર, જ્યારે ભૂકંપ કે એવું કઈ થવાનું હોય ત્યારે. એટલે એ તો આપણને ખબર ન હોય કે ભાઈ આનો અત્યારે ભૂકંપ થવાનો છે, પણ એક વાર આવી ગયો હોય બરોબર પછી થોડીક વાર આપણે બધાએ સાવચેત રહેવું જોઈએ. ભૂકંપ આવ્યા પછી એટલે આમ આવું કરવું ન જોઈએ. બરોબર, એ માટે આપણને અહીંયા આવા વાક્યો આપેલા હતા સાત, અને એ વાક્યો પ્રમાણે આપણે એના આન્સર લખ્યા છે. હવે આવશે એક્ટિવિટી 6, ક્વેશ્ચન નંબર 13. જુઓ અહીંયા શું કરવાનું છે, તો કે પ્લેસ લેટર્સ ઇન ધ રાઈટ ઓર્ડર ટુ ફ્રોમ ધ નેમ્સ ઓફ ફ્લાવર્સ. શું કહે છે કે અક્ષરોને યોગ્ય રીતે ગોઠવી ફૂલોના નામ લખો. હવે અહીંયા તમને ફૂલોના નામ આપેલા છે, પણ કેવી રીતે આપ્યા છે, તો કે આડાઅવળા અક્ષરો આપેલા છે. બરોબર, હવે એ આડાઅવળા અક્ષરો છે એને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે, વ્યવસ્થિત ગોઠવી અને આપણે એને ફૂલનું નામ બનાવવાનું છે. બરોબર, હવે પહેલો તમને આપ્યું છે, જુઓ છો એમાં તો આડાઅવળું જ આપ્યું છે. બરોબર, એટલે પહેલામાં તમારે બનશે સ્વીટ પી. બરોબર, સ્વીટ પી છે એ એક પ્રકારનું ફૂલ જ છે. બરોબર, એ સુગંધી ફૂલવાળો એક ફૂલવાળો બગીચામાં એક છોડ હોય. બરોબર, સુગંધી છોડ છે સ્વીટ પી. હવે અમુક અમુક ફ્લાવર ના નામ એવા એ થઈ છે તમે નહીં કહેતા હોય. બરોબર, એ આપણે અહીંયાના ઇન્ડિયાના ફ્લાવર નો પણ હોય શકે. એટલે આ સ્વીટ પી છે એ તમે નહીં જોયું હોય, પણ એ સ્વીટ પી છે એ એક પ્રકારનો છોડ જ છે. બરોબર, સુગંધી ફૂલવાળો એક બગીચામાં આ એક પ્રકારનો છોડ હોય છે સુગંધારે. પછી નીચે જુઓ બીજું શું આવ્યું છે, બીજું છે એ બનશે જેસ્મીન. બરોબર, જેસ્મીન બનશે તમને જે અને બી આપેલો છે, જેસ્મીન એટલે થશે ચમેલી. પછી ત્રીજું બનશે એમ થી. બરોબર, એમ અને કે પેલો છેલ્લો અક્ષર આપ્યો છે એટલે મોગરા. બરોબર, મોગરો બનશે. પછી સામેની બાજુ બનશે પેલો શબ્દ મેરીગોલ્ડ. બરોબર, મેરીગોલ્ડ એટલે ગળગોટો. ત્યાર પછી લોટસ એટલે કમળ બનશે. પછી ડેલ. બરોબર, ડેલ એટલે કે એ એક પ્રકારનો છોડ જ છે. બરોબર, બિલાયતી બાગાયતી એક પ્રકારનો છોડ જ કહેવાય. બરોબર, પછી એક છે ક્વેશ્ચન નંબર 14. હવે જુઓ એમાં શું કરવાનું છે ક્વેશ્ચન નંબર 14 માં, તો કે રાઇટ એન એસે ઓન વિઝિટ ટુ અ ઝૂ ઇન યોર નોટબુક. શું કીધું છે કે વિઝિટ ટુ અ ઝૂ. બરોબર, વિઝિટ એટલે મુલાકાત લેવી, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની. બરોબર, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પર આપણે નિબંધ લખવાનો છે. હવે તમને અહીંયા આઈડિયલમાં સ્પેસ આપેલી નથી અને આપણે આ પેજના આગળ પણ બે એસે લખવાના બાકી છે. બરોબર, તો હવે આપણે એ એસે છે એ લખી નાખીએ. બરોબર, તો સૌથી પહેલા આપણે આ વિઝિટ ટુ અ ઝૂ લખીએ. બરોબર, ક્વેશ્ચન નંબર 14 માં તમને જે આપેલો છે વિઝિટ ટુ અ ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. બરોબર, એના વિશે આપણે પહેલા નિબંધ લખી લઈએ. તમારે લોકોએ આ નિબંધ છે એ તમારી જે ઇંગ્લિશ ની ફેર બુક છે, પાકી બુક છે સ્પેલિંગ વાળી, એની અંદર લખવાનો છે. બરાબર, તો જુઓ આપણે આ નિબંધ છે એ તમે તમારી ફેર બુક માં સારા અક્ષરે લખી લેજો. બરોબર, એક્ઝામ ટાઈમે નિબંધ જ્યારે પૂછાવાના હોય ત્યારે તમારે આમાંથી રીડ કરવા થાય, એટલે વ્યવસ્થિત સાચવીને ફેર બુક માં સારા અક્ષરે નોટ ડાઉન કરજો. હવે આપણે એસે ને સમજીએ, તો જુઓ શું આપ્યું છે પેલો પેરેગ્રાફ. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ વિઝિટ અ ઝૂ વિથ માય ફ્રેન્ડ. શું કહે છે કે લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે, આઈ વેન્ટ એટલે કે હું ગયો અથવા તો ગયો, ટુ વિઝિટ એટલે કે મુલાકાત માટે, ક્યાં, તો કે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં, વિથ માય ફ્રેન્ડ એટલે કે મારા મિત્રો સાથે. શું કહે છે કે ગયા રવિવારે હું મારા મિત્રો સાથે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત માટે ગયો અથવા તો ગયો. After taking tickets, we entered it. So, કે છે કે after taking એટલે કે પછી અમે લીધી. શું હતું કે ticket. હવે આપણે zoo માં કે કેમ જાય, પ્રાણી સંગ્રહાલયમાં ક્યાં હોય, બરોબર, તો ત્યાં અંદર આપણને એન્ટ્રી માટેની ટિકિટ હોય, અમુક રકમ હોય, બરોબર, ફીસ આપવાની હોય આપણે. તો શું કે છે કે અમે પછી ત્યાં અંદર એન્ટર થવા માટે એટલે કે પ્રવેશ કરવા માટે અમે ટિકિટ લીધી. પછી શું કે છે કે first we went round a cage. The cage of birds. We saw parrot, peacock, sparrows, pigeons, dove, duck, eagles, vulture, ostrich, kites, cranes, co-
કબૂતર બરાબર પિજન્સ અને ડવ્સ એટલે એટલે કબૂતર થશે પછી ડવ્સ એટલે કે બતક પછી ઈગલ્સ એટલે ગરુ વલ્ચર એટલે ગીધ પછી ઓસ્ટ્રિચ એટલે સાંભળું કાઈટ એટલે સમરી ક્રેન એટલે બગલો કક્કુસ એટલે કોયલ બોક્સ એટલે બાજ આઉલ્સ એટલે ઘુવડ ફ્લેમિંગોસ એટલે સુરખાબ એન્ડ મેની મોર બર્ડ્સ બરાબર અને અમે આટલા તો પક્ષીઓ જોયા છે બરાબર અમે આટલા વધારેમાં વધારે ઘણા બધા પક્ષીઓ છે એ અમે અહીંયા આ પ્રાણી સંગ્રહાલયની અંદર જોયા બરાબર એવું આપણને કીધું છે જો અહીંયા કેટલા બધા પક્ષીઓના નામ છે એ આપેલા છે કે તમને બધા પક્ષીઓના નામ કીધા અને ગુજરાતી કીધું બરાબર યાદ રાખજો વ્યવસ્થિત પછી જુઓ શું કહે છે કે બી ઓલસો ડિફરન્ટ કલર પેર શું કહે છે કે બી ઓલસો બરાબર ડિફરન્ટ કલર એટલે કે અલગ અલગ જુદા જુદા પ્રકારના કલરમાં શું જોયું તો કે ચકલી બરાબર સ્પેરોઝ એટલે ચકલી ચકલી છે એ ઘણા બધા વિવિધ રંગની ચકલીઓ છે એ અમે જોયું ધેન વી મૂવ ટુ વાઇલ્ડ એનિમલ્સ ધેટ સમવેર વી સો ટાઈગર લાયન લેપર્ડ ફોક્સ વુલ્ફ ડિયર હેના એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિયર શું કહે છે તે ધેન બરાબર ધેન એટલે થાશે પછી શું કીધું છે કે પછી વી મૂવ એટલે કે પછી અમે ગયા કઈ બાજુ તો કે વાઇલ્ડ એનિમલ સેક્શન બરાબર વાઇલ્ડ એનિમલ સેક્શન એટલે કે જંગલી પ્રાણીઓના વિભાગ હવે સૌથી પહેલા તો એ લોકો ક્યાં ગયા હતા તો કે પક્ષીઓના વિભાગમાં ગયા હતા બરાબર ત્યાં એને ઘણા બધા પક્ષીઓ જોયા એના નામ છે બરાબર મેં તમને હમણાં વાત કરી હતી એ પ્રમાણે એને બધા પક્ષીઓ જોયા અને પછી એ લોકો વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓના વિભાગમાં ગયા અને ત્યાં એમને શું જોયું તો કે ટાઈગર એટલે કે વાઘ જોયો પછી લાયન એટલે સિંહ જોયો પછી લેપર્ડ એટલે ચિત્તો જોયો ફોક્સ એટલે કે શિયાળ જોયું વુલ્ફ એટલે ગરુ જોયું પછી ડિયર એટલે રીચ જોયું બરાબર પછી હાયના એટલે કે ઝરફ બરાબર એ એક પ્રકારનું વાઇલ્ડ એનિમલ જ છે એ જોયું એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિયર બરાબર એટલે કે ડિફરન્ટ એટલે કે વિવિધ બરાબર અને ટાઈપ એટલે કે પ્રકાર બરાબર વિવિધ પ્રકારના હરણો પણ જોયા ધેર વેર એલિફન્ટ હિપો એન્ડ રાઇનો શું કહે છે કે ધેર વેર એટલે કે ક્યાં હતા શું હતું તો કે એલિફન્ટ બરાબર એટલે કે ક્યાં હાથીઓ હતા પછી હિપો બરાબર એટલે કે હિપોપોટેમસ હતા એન્ડ રાઇનો બરાબર રાઇનો એટલે ગેંડો બરાબર અને ગેંડાઓ પણ હતા બરાબર ત્યાં જો પક્ષીઓ તો આટલી જાતના હતા પછી વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ છે એ પણ આટલી ટાઈપના જોયા પણ તે ઉપરાંત પણ બીજું શું જોયું તે હોય ત્યાં તો કે હાથીઓ હિપોપોટેમસ અને ગેંડાઓ ત્યાં જોયા પછી શું કહે છે કે ધ ઝૂ હેઝ અ સેપરેટ રેપ્ટાઇલ સેક્શન શું કહે છે કે ધ ઝૂ બરાબર એટલે કે જે આપેલો હતો આ પ્રાણી સંગ્રહાલય છે બરાબર ત્યાં શું હતું તો કે સેપરેટ એટલે કે એક અલગ વિભાગ હતો બરાબર અથવા તો એક જુદો વિભાગ હતો રેપ્ટાઇલ સેક્શન બરાબર રેપ્ટાઇલ એટલે કે જમીન પર ઘસડાઈને જે પ્રાણી ચાલતા હોય એને કહેવાય રેપ્ટાઇલ બરાબર તો શું કહે છે કે પ્રાણી સંગ્રહાલયની જે આપણે મુલાકાત લીધી છે બરાબર ત્યાં એક સેપરેટ એટલે કે જુદા અથવા તો અલગ પ્રકારનો એક રેપ્ટાઇલનો સેક્શન હતો બરાબર એટલે કે જમીન પર ઘસડાઈને ચાલતા પ્રાણીઓનો વિભાગ પણ અલગ થી રાખવામાં આવેલો હતો પછી શું કહે છે કે ધેઈ સો સેપરેટ ધેઈ સો સર્પન્ટ પછી થાઈ પાયથોન એન્ડ અધર રેપ્ટાઇલ શું કહે છે કે ધેઈ સો બરાબર ધે એટલે ત્યાં વી સો એટલે કે અમે જોયા બરાબર ત્યાં અમે શું જોયું તો કે સર્પન્ટ એટલે કે મોટી જાતનો સાપ બરોબર મોટી મોટી જે જાતોના ઘણા બધા સાપો આવતા હોય બરોબર એટલે અહીં તમારે સર્પન્ટ એટલે કે મોટી જાતોના સાપો જોયા પછી પાયથોન બરોબર પાયથોન્સ એટલે કે અજગરો જોયા એન્ડ અધર રેપ્ટાઇલ બરોબર અને બીજા ઘણા અન્ય જમીન પર ઘસડાઈને ચાલતા પ્રાણીઓ પણ જોયા બરોબર હવે આ સાપ ને અજગર ને બધા શું કરે તો કે જમીન પર ઘસડાઈને પેટ છે એ ઘસીને ચાલતા હોય બરોબર એ લોકોને પગ હોય નહીં એટલે એ એનું જે પેટ છે એ જમીનને અડાડીને ઘસડાઈને જમીન સાથે ઘસડાઈને ચાલતા હોય બરોબર પછી શું કહે છે કે વી ઓલસો સો ક્રોકોડાઇલ લેઈંગ ઇન વોટર શું કહે છે કે વી ઓલસો સો એટલે કે અમે પણ જોયું શું જોયું તો કે ક્રોકોડાઇલ બરોબર ક્રોકોડાઇલ એટલે મગર ઇન વોટર એટલે કે પાણીમાં શું કહે છે કે અમે પાણીમાં તરતો મગર પણ ત્યાં જોયો પછી શું કહે છે લાસ્ટ પેરેગ્રાફમાં કે thus we enjoyed a variety of birds and animals in the zoo શું કીધું કે thus એટલે કે આ રીતે we enjoyed એટલે કે અમે આનંદ માણ્યો variety of birds
બર્ડ્સ એટલે કે ઘણી બધી જાતના પક્ષીઓ એન્ડ એનિમલ્સ એટલે કે અને પ્રાણી ઇન ધ ઝૂ બરોબર એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આ રીતે અમે વિવિધ જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જોવાનો આનંદ માણ્યો it become a great experience for me and my friends શું કહે છે કે it become great experience એટલે મહાન અનુભવ for me and my friend બરોબર એટલે કે મારા માટે અને મારા મિત્રો માટે આ જે અનુભવ હતો એ મહાન અનુભવ હતો બરોબર હવે આ એટલે આપણે જોઈ લીધો visit to a zoo બરાબર આ તમારે સારા સ્તરે તમારી ફેરબુક માં વ્યવસ્થિત નોટ ડાઉન કરી અને રીડ કરી લેવાનો છે હવે આપણે આગળ જે આપણે બાકી છે એ છે ક્વેશ્ચન નંબર 1 ના બરોબર મેં તમને વાત કરી હતી ને કે હું તમને લાસ્ટ માં લખાવીશ બરોબર તો એમાં જે આપણે બે એસે બાકી છે બરોબર માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અને સેકન્ડ છે કે અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુઅરી બરોબર તો એ હવે હું આના પછી તમને નોટ ડાઉન કરાવું